જે આરોપીઓના પોઝિટિવ રિપોર્ટ્સ આવ્યા છે, કઈ દિવસનો આ બનાવ છે અને શું કાર્યવાહી અત્યારે થઈ રહી છે? ગઈકાલે સવારના 4:30 વાગે આ નવી ધરતી 10:30 ની બાજુમાં જે મુસ્લિમ વિસ્તાર છે ત્યાં આગળ ગઈકાલે પોલીસ સાથે જે માથાકૂટ થયેલી એ અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને એ આરોપીઓની ધરપકડ કરેલ ગઈકાલે. એ આરોપીઓની જે હાઈકોર્ટની અને ગાઈડલાઈન આપેલી છે COVID-19 અંતર્ગત, એ તમામ ગાઈડલાઈનના ભાગરૂપે પહેલાં જે આરોપીઓ છે તેઓના મેડિકલ ટેસ્ટ કરાવવા ફરજિયાત છે. તો એ ટેસ્ટ જ્યારે કરાવવામાં આવેલ ત્યારે 10 માંથી 5 આરોપીઓને કોરોના પોઝિટિવ આવેલ છે. એ અનુસંધાને અત્રે જે રેડ ઝોન છે, 1 મહિનાથી જે રેડ ઝોન છે, એટલે કારેલીબાગ પોલીસ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલેથી જ એ તૈયારીના ભાગરૂપે જ અમે કામગીરી કરેલી છે. જે PSI અને જે 4 માણસો જે શરૂઆતમાં હતા એ PPE કિટ પહેરીને જ આ વિસ્તારોમાં ફરી રહ્યા છે. ગ્લવ્સ, સેનિટાઇઝેશન એ પણ અમારી કામગીરીનો રોજિંદો ભાગ છે. પરંતુ જ્યારે આ પોઝિટિવ માણસોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે તો હાલ સમગ્ર પોલીસ સ્ટેશનને સેનિટાઇઝ કરવામાં આવેલા છે. તેઓને જ્યારે હોસ્પિટલ પણ લઈ જવામાં આવેલ ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરી ચાલતા ચાલતા, અહીંયાથી નજીક જ હોવાથી હોસ્પિટલ, એમને ચાલતા ચાલતા લઈ જવામાં આવેલ. એમને સાથે એક જ ગાડીમાં ક્યારેય બેસાડેલા નહીં. તેમ છતાં તકેદારીના ભાગરૂપે જે 4 માણસો સૌથી પહેલાં કોન્ટેક્ટમાં આવ્યા છે એમને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. ઉપરાંત અત્યાર સુધી અમે 30થી વધારે પોલીસ માણસોના કોરોના ટેસ્ટ કરી લીધે છે અને આ જે હોમ ક્વોરન્ટાઇન કરેલા છે તેઓના પણ 2-3 દિવસની અંદર ટેસ્ટ કરવામાં આવશે. એમના 5 નેગેટિવ આવેલા છે, એટલે એમના વિરુદ્ધ જે હાઈકોર્ટની ગાઈડલાઈન છે એ અનુસંધાને પ્રોપર કામગીરી કરવામાં આવશે. આજે 5 રેડ ઝોનના છે આરોપીઓ. હા, એ રેડ ઝોનના આરોપીઓ છે.